નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સિનિયર કેજીમાં વિષય અંગ્રેજી ભણીશું. તો અગાઉ આપણે વી સુધીના સ્મોલ અને કેપિટલ બંને મૂળાક્ષર શીખી ગયા. તો હવે આજે આપણે શું શીખીશું? ડબલ્યુ. શું શીખીશું? ડબલ્યુ. તો સૌથી પહેલા લખો સી પોઈન્ટ ડબલ્યુ. સી ડબલ્યુ એટલે ક્લાસ વર્ક. પછી સૂચના લખવાની હોય તો તમને બધાને આવડે છે ને જાતે લખતા? હા, હવે ડબલ્યુ કેવી રીતે લખવાનો? તો આપણે એકવી શીખ્યા હતા, પછી બીજો વી કરી દેવાનો એટલે આપણો ડબલ્યુ તૈયાર થઈ જાય. ડબલ્યુ નો મો આ વો કો W for window એટલે શું? બારી. તમારા બધાના ઘરમાં હોય છે ને બારી. W for window વિન્ડો એટલે બારી. W for window વિન્ડો એટલે બારી. W for whistle વિશાળ તો કહીએ એટલે બધાને ખબર પડી જાય શું છે. આ શું છે? સિસોટી મારો છે તમે. વિશાળ એટલે વિશાળ. વગાડ્યું છે ને તમે વિશાળ? હા. W for whistle હવે કોઈ પૂછે કે આ વિશાળ છે તેમનો શું થાય મૂળાક્ષર? તો શું કહેવાય? W. શું કહેવાય? W. પછી W for તમને ખબર છે વેલ પણ થાય. વેલ એટલે શું? કૂવો. કૂવો તમારા બધા ગામડામાં કૂવા હોય છે ને એને વેલ કહેવાય. W for well. વેલ એટલે કૂવો. W for well. વેલ એટલે કૂવો. W for well. વેલ એટલે કૂવો. W for well. W નો મહાવરો કરો. હવે એક લીટી છોડી અને કહો
નાનો ડબલ્યુ કરવાનો, આપણે મોટો ડબલ્યુ કરીએ એવો જ નાનો કરવાનો. એકાને જોડી ડબલ્યુ ફોર વિન્ડો, ડબલ્યુ ફોર વિન્ડો, ડબલ્યુ ફોર વિન્ડો, ડબલ્યુ ફોર વિન્ડો, ડબલ્યુ ફોર વિન, 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 ડબલ્યુ ફોર વિન. વિન એટલે ફેડો. ડબલ્યુ ફોર વિશલ, 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 ડબલ્યુ ફોર વિન્ડો, ડબલ્યુ ફોર વિન્ડો, ડબલ્યુ ફોર વેલ, ડબલ્યુ ફોર વેલ, ડબલ્યુ ફોર વેલ, ડબલ્યુ ફોર વિશલ, ડબલ્યુ ફોર વિશલ, ડબલ્યુ ફોર વિશલ. બોલતા જવાનું અને લખતું જવાનું, એટલે આપણે મૂળાક્ષરને પણ ઓળખી જઈએ અને કયા મૂળાક્ષર, કયા ચિત્રનું કયો મૂળાક્ષર તે પણ આપણને ખ્યાલ આવી જાય અને સરસ અક્ષરે લખવાના. ડબલ્યુ ફોર શું શું શીખ્યા છે આપણે? ડબલ્યુ ફોર વી, ડબલ્યુ ફોર વિન્ડો, ડબલ્યુ ફોર વિશાળ, ડબલ્યુ ફોર વેન. તો આમ સરસ અક્ષરે બોલતું જવાનું ને લખતું જવાનું.